इश्क किया है मैंने चोरी नहीं की। હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ગુજરાતી કહ્યું એડિટર્સ ચેનલમાં। તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું તેવું ટેટસ કેવી રીતે બનાવું, તો ચાલો મિત્રો આપણે આજે એવું ટેટસ બનાવીશું। તો મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને તેની પાસેનું ઘંટડીનું આઇકોન દબાવી દો, તેથી તમને ખબર પડે કે અમારો નવો વિડીયો આવી ગયો છે। તો મિત્રો, હજી સુધી મારી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જોઈન થઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે આ કમાલના વિડીયોને સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમારે તમારા ફોનમાં અલાઇટ મોશન એપને ઓપન કરી રહેવાનું। ઓપન થઈ ગયા બાદ અહીંયા પ્લસવાળા આઇકોનમાં ટેપ કરી પેનવાલામાં જઈને અહીંયા રિઝોલ્યુશન 1080 અને 2340, પછી અહીંયા ફ્રેમ રેટ 60 FPS અને બેકગ્રાઉન્ડ વાઇટ, પછી મિત્રો અહીંયા ક્રિએટ પ્રોજેક્ટમાં ટેપ કરી દેવાનું। પછી મિત્રો અહીંયા પ્લસવાળા આઇકોનમાં ટેપ કરી ઇમેજિન વિડીયોમાં જઈને મિત્રો આપણે અહીંયા આ ફોટો સિલેક્ટ કરી લઈશું। પછી મિત્રો આ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને આ ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરીને આને આવી રીતે મોટો કરી લેશું। પછી મિત્રો અહીંયા પ્લસવાળા આઇકોનમાં ટેપ કરી ઓડિયોમાં જઈને અહીંયા આપણે આ સોંગ સિલેક્ટ કરી લેશું। તમારે જે સોંગ પર બનાવવો હોય તે સોંગ સિલેક્ટ કરી શકો। તો મિત્રો અહીંયા એન્ડમાં આવીને અહીંયા ટેપ કરીને એને અહીંયા સુધી ખેંચી લેશું। ખેંચાઈ ગયા બાદ મિત્રો અહીંયા સ્ટાર્ટમાં આવવાનું। સ્ટાર્ટમાં આવ્યા બાદ હવે આપણે લિરિક્સ લખશું। લિરિક્સ તમારે સાંભળી લેવાની કે આપણી પહેલી લિરિક્સ ક્યાંથી શરૂ થાય છે। મિત્રો આપણે હવે લિરિક્સ એનિમેશન કરશું। અહીંયા પ્લસ વાળા આઇકોનમાં ટેપ કરી ડબલ એ વાળા આઇકોનમાં જઈને આપણે અહીંયા પહેલી લિરિક્સ લખશું। इश्क किया है मैंने मैंने આપણે મિત્રો અહીંયા પહેલી લિરિક્સ લખાઈ ગઈ છે। મિત્રો અહીંયા ટેપ કરીને આપણે આ ફોન્ટ સિલેક્ટ કરી લેશું અને અહીંયા ટેપ કરીને મિત્રો આવી રીતે વધારી દેશું। પછી મિત્રો અહીંયા રાઈટમાં ટેપ કરી દેશું, પછી મૂવ ઓન ટ્રાન્સફરમાં જઈને અહીંયા આવીને આને આવી રીતે મોટી કરીને અહીંયા સેટ કરી દેશું। પછી મિત્રો આપણે અહીંયા ટેપ કરી કલર એન્ડ ફિલ્ડમાં જઈને આપણે અહીંયા પછી મિત્રો આપણે કલર એન્ડ ફિલ્ડમાં જઈને અહીંયા આ કલર સિલેક્ટ કરી લેશું। પછી મિત્રો આપણે બેક આવી જશું। મિત્રો તમારે સાંભળી લેવાનું કે તમારી પહેલી લિરિક્સ ક્યાં પૂરી થાય। તો મિત્રો મારી પહેલી લિરિક્સ અહીંયા સુધી આવે, તો લિરિક્સમાં ટેપ કરીને અહીંયા ટેપ કરીને આને અહીંયા સુધી ખેંચી લઈ, પછી અહીંયા ટેપ કરી મૂવ ઓન ટ્રાન્સફરમાં જઈને અને અહીંયા આવી રીતે વચ્ચે સેટ કરી દેશું। હવે મિત્રો આમાં ઇફેક્ટ એનિમેશન કરવાનું છે, અહીંયા ટેપ કરશું ઇફેક્ટમાં જઈને, એડ ઇફેક્ટમાં જઈને આપણે કલર એન્ડ લાઇટમાં જઈને આપણે આ લોંગ શેડોવાળો ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશું। સાઈઝ આપણે તેને ઘટાડીશું। મિત્રો આની સાઈઝ છે તે આપણે 20 રાખીશું। પછી મિત્રો અહીંયા આલ્ફામાં ટેપ કરીશું, આલ્ફાને આપણે આવી રીતે વધારશું, આપણે 80 કરી દેશું। મિત્રો પછી આને ક્લોઝ કરી દેશું। હવે આમાં આપણે એમાં બીજી ઇફેક્ટ લગાડીશું, અહીંયા એડ ઇફેક્ટમાં ટેપ કરશું, અહીંયા મિત્રો આપણે ટેક્સ્ટમાં જઈને, મિત્રો સોરી ટેક્સ્ટમાં નહીં આવે, અહીંયા સર્ચ કરશું બેન આ। પછી મિત્રો આનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશું, અહીંયા ટેપ કરશું બોટમમાં એંગલમાં ટેપ કરીને મિત્રો આપણે અહીંયા એક કી મિત્રો અહીંયા વચ્ચે એડ કરશું અને એક કી અહીંયા સ્ટાર્ટથી થોડી આગળ, હવે એક કી મિત્રો અહીંયા એન્ડથી થોડી આગળ। મિત્રો અહીંયા સ્ટાર્ટવાળી કી એડ કરી ત્યાં આવી જશું અને એંગલ છે તેને આપણે પ્લસ 180 કરી દેશું।
Ábrete. હવે મિત્રો અહીંયા પ્રેસ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. પછી મિત્રો અહીંયા એન્ડ વાળી કી છે ત્યાં આપણે માઇનસ 180 કરશું. હવે મિત્રો અહીંયા અહીંયા કીમાં પ્રેસ કરીને આને પણ એન્ડ સુધી ખેંચી લેશું. હવે મિત્રો અહીંયા પહેલી અને બીજી કીની વચ્ચે આવીને અહીંયા ટેપ કરીને આપણે અહીંયા અહીંયા આને અહીંયા અને આને અહીંયા આવી રીતે સેટ કરી દેશું. પછી મિત્રો અહીંયા આવીને અહીંયા પણ આ અહીંયા અને આ અહીંયા આવી રીતે સેટ કરી દેવાનું. પછી મિત્રો તમે જોઈ શકો આવી રીતે તમારી બેન્ડવાળી ઇફેક્ટ લાગી ગઈ છે. હવે મિત્રો આમાં આપણે યુ શિફ્ટવાળી ઇફેક્ટ લગાડીશું. અહીંયા ટેપ કરશું, ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને મિત્રો આપણે અહીંયા કલર એન્ડ લાઇટમાં જઈને આપણે આ ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરશું. અહીંયા આપણે આને ઓપન કરીશું. અહીંયા સ્ટાર્ટમાં આવીને મિત્રો એક કી અહીંયા એડ કરશું અને એક કી આપણે મિત્રો અહીંયા એન્ડથી એટલું એટલા આગળ આવીને અહીંયા એક કી એડ કરશું. અને મિત્રો આને આપણે 10x ન થાય ત્યાં સુધી આવી રીતે ઇન્ક્રીઝ કરશું એટલે કે વધારશું. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આપણા 10x થઈ ગયા છે. હવે મિત્રો આ કીમા પ્રેસ કરીને આને અહીંયા એન્ડ સુધી ખેંચી લેશું. એન્ડ સુધી ખેંચાઈ ગયા બાદ મિત્રો તમે જોઈ શકો આમાં કલર ચેન્જિંગ ગઈ છે. હવે મિત્રો આપણે અહીંયા બીજી લિરિક્સ લખશું. આ પહેલી લિરિક્સમાં ટેપ કરશું, અહીંયા અહીંયા ટેપ કરશું અને અહીંયા ડુપ્લિકેટ લેયર કરીને અને આવી રીતે અહીંયા ખેંચી લેશું. પછી મિત્રો તમારે સાંભળી લેવાનું કે તમારી બીજી લિરિક્સ ક્યાંથી શરૂ થાય. મારી અહીંયા 3 સેકન્ડથી શરૂ થાય. પછી મિત્રો અહીંયા લિરિક્સમાં ટેપ કરશું, ડબલ એ વાળા આઇકોનમાં ટેપ કરી અને આપણે અહીંયા બીજી લિરિક્સ લખશું. હવે મિત્રો અહીંયા રાઇટમાં ટેપ કરી દેશું. હવે તમારે સાંભળી લેવાનું કે તમારું આ લિરિક્સનું એન્ડ ક્યાં પૂરું થાય છે. મિત્રો મારી લિરિક્સનું એન્ડ જેટલી લિરિક્સ છે ત્યાં જ પૂરું થઈ જાય છે. મિત્રો હવે અહીંયા હવે મિત્રો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરીને ત્રીજી લિરિક્સ લખશું. મિત્રો આવી રીતે તમારે તમારી લિરિક્સ લખી લેવાની, તો હું ફટાકથી લખી લઉં. પછી મિત્રો આપણે અહીંયા આ લિરિક્સ વધારાની હોય તો અહીંયા ટેપ કરી આ ટાઈમરવાળા આઇકોનમાં ટેપ કરીને અહીંયા ટેપ કરીને કટ કરી દેશું. પછી મિત્રો આ લિરિક્સમાં ટેપ કરી ટાઈમરવાળા આઇકોનમાં ટેપ કરીને અહીંયા ટેપ કરીને આને આવી રીતે ખેંચી લેશું. પછી મિત્રો આપણે અહીંયા તો તમે જોઈ શકો મિત્રો તમારી લિરિક્સ લખાઈ ગયા બાદ આવું સ્ટેટસ શો થશે. મિત્રો હવે આપણે આમાં પાર્ટિકલ વિડીયો એડ કરશું. તમારી પાસે હોય તો ભલે, બાકી અહીંયા અલાઇટ મોશનમાં જ બની જશે. તો મિત્રો આપણે અહીંયા અલાઇટ મોશનમાં બનાવીને પાર્ટિકલ વિડીયો એડ કરીએ. મિત્રો આપણે અહીંયા એક રેક્ટેંગલ એડ કરશું. પ્લસવાળા આઇકોનમાં ટેપ કરીને અહીંયા ટેપ કરીને 3 ડોટમાં ટેપ કરીને ફિલ સ્ક્રીન કરી લેશું. મિત્રો હવે કલર એન્ડ ફિલમાં જઈને અહીંયા કાળો કલર સિલેક્ટ કરી લેશું. પછી મિત્રો અહીંયા એન્ડમાં આવીને અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. હવે પાછું પ્લસવાળા આઇકોનમાં ટેપ કરીને અહીંયા આપણે અહીંયા આ ગોળ છે તેને સિલેક્ટ કરી લેશું. પછી મિત્રો કલર એન્ડ ફિલમાં જઈને અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેશું. પછી મિત્રો અહીંયા ટેપ કરીને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને થર્ડ ઓપ્શન સિલેક્ટ કરીને આને અહીંયા આવી રીતે નાનો કરીશું 135. પછી મિત્રો આપણે એન્ડમાં આવી જશું. અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. પછી મિત્રો સ્ટાર્ટમાં આવીને અહીંયા ટેપ કરીને ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા ટેપ કરીને આપણે અહીંયા
આ ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ આપણે અપ્લાય કરીશું. આવી રીતે આને મિત્રો આપણે અહીંયા આને 11 કરશું કાઉન્ટને, પછી અહીંયા રેડિયસમાં જઈને મિત્રો આપણે તેને અહીં રેડિયસને ઇન્ક્રીઝ કરશું. અહીંયા આપણે 1644 કરી લેશું રેડિયસને. પછી મિત્રો અહીંયા ઇવોલ્યુશન માં ટેપ કરીને એક અહીંયા એડ કરશું ને એક અહીંયા એન્ડ થી થોડી આગળ. પછી મિત્રો આને અહીંયા ઇવોલ્યુશનને આપણે 5.84 કરી દેશું. આવી રીતે પછી મિત્રો અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. એન્ડ સુધી ખેંચાઈ ગયા બાદ મિત્રો આપણે બેક આવી જશું તો તમે જોઈ શકો આવી રીતે આ તમારી ઇફેક્ટ લાગશે. હવે મિત્રો અહીંયા પછી મિત્રો અહીંયા ટેપ કરીને ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા બ્લરમાં જઈને આ ગ્લાસ ઇન બ્લર વાળી ઇફેક્ટનું સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરીશું. રેન્જને આપણે ઇન્ક્રીઝ કરશું. આટલો પછી મિત્રો અહીંયા ટેપ કરી રાખશું ને અહીંયા પછી મિત્રો અહીંયા ટેપ કરીને આને ગ્રુપ બનાવી લેશું. હવે મિત્રો અહીંયા ટેપ કરીને બ્લેન્ડિંગ એન્ડ ઓપરસિટીમાં જઈને આપણે અહીંયા લાઇટનમાં જઈને આ કલર ડોઝવાળી ઇફેક્ટ છે તે સિલેક્ટ કરી લેશું. મિત્રો આવી રીતે તમારું સ્ટેટસ બનીને રેડી છે તમે જોઈ શકો. હવે મિત્રો તમારો લોગો કે તમારી ચેનલનો લોગો હોય તો તમે એડ કરી શકો, બાકી કોઈ ઇસ્યુ નથી. અહીંયા મારી ચેનલનો લોગો છે તો હું એડ કરીશ. પ્લસ વાર આઇકનમાં જઈને ઇમેજ એન્ડ વિડીયોમાં જઈને વ્યૂ ઓલમાં જઈને આપણે અહીંયા પ્લસ વાર આઇકનમાં ટેપ કરીને આ લોગો સિલેક્ટ કરી લેશું. પછી અહીંયા નાનો કરીને મિત્રો આપણે અહીંયા સેટ કરી દેશું. પછી મિત્રો અહીંયા એન્ડમાં આવીને અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. પછી મિત્રો આપણે હજી એક લોગો એડ કરશું. પ્લસ વાર આઇકોનમાં ટેપ કરી ઇમેજ એન્ડ વિડીયોમાં જઈને આપણે અહીંયા આ લોગો એડ કરશું. અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને આને અહીંયા અહીંયા ઉપર કોર્નરમાં સેટ કરી દેશું. પછી મિત્રો અહીંયા એન્ડમાં આવીને અહીંયા ટેપ કરી આને પણ એન્ડ સુધી ખેંચી લેશું. તો મિત્રો તમે જોઈ શકો તમારું સ્ટેટસ બનીને તૈયાર છે. અહીંયા એક્સપોર્ટવાળા બટનમાં ટેપ કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેશું. એક્સપોર્ટ થઈ ગયા બાદ મિત્રો તમે વિડીયોને વિડીયો પાડા કમ્પ્રેસરમાં નાખજો તેથી તેની ક્વોલિટી લૂઝ ન થાય. તો ચાલો મિત્રો મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.